નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય ગુજરાતીનો જે પાઠ 1 છે બજારમાં, તે ચિત્ર પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. સૌપ્રથમ જોઈએ અભ્યાસ, જેમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ તમને આગળ જે બોક્સ આપેલું છે તે બોક્સમાં લખવાનું છે. જેમાં પહેલું છે, ચિત્રમાં દર્શાવેલ બાબતોમાંથી ખરેખર કોની સૌથી વધુ મહત્વ આપવું જોઈએ? ઓપ્શન છે અકસ્માતને, ખરીદીને, ફરવાને કે ખાવા પીવાને. તો આન્સર છે આપણો ક, અકસ્માતને આપણે વધારે મહત્વ આપવું જોઈએ. બીજું છે, તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા કયા નંબર પર ફોન કરવો જોઈએ? તો આપણો આન્સર રહેશે ગ, 108. 108માં તમારે રિંગ કરવી જોઈએ. આગળ જોઈએ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન જોઈએ, ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે? તો ચિત્રમાં નીચે જણાવેલ વાહનો દેખાય છે, બસ, ટેન્કર, રિક્ષા, કાર, મોટરબાઇક, પોલીસ જીપ, 108 એમ્બ્યુલન્સ અને રેકડી. બીજો પ્રશ્ન, ચિત્રમાં સાની સાની દુકાનો દેખાય છે? તો ચિત્રમાં બુક સ્ટોલ, પ્રોવિઝન સ્ટોર, સીડી, કોર્નર, ચશ્માઘર, લેડીઝ ટેલર, નાસ્તા હાઉસ વગેરે દુકાનો દેખાય છે. ત્રીજો પ્રશ્ન, ચિત્રમાં કેટલા વૃક્ષો છે? તો ચિત્રમાં કુલ 6 વૃક્ષો દેખાય છે. હવે જોઈએ સ્વાધ્યાય. ચિત્રનું અવલોકન કરી નીચેના પ્રશ્નના ઉત્તર લખો, જેમાં પહેલું છે, ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે અમે જે યાદી બનાવેલી છે તે સિવાય પણ તમે અન્ય શબ્દ ઉમેરી શકો છો. જેમાં પહેલું છે બુક સ્ટોર, લેડીઝ ટેલર, ચશ્માઘર, ટેન્કર, મોટરબાઇક, પોલીસ જીપ, 108 એમ્બ્યુલન્સ, નાસ્તા હાઉસ, મંદિર, બસ સ્ટેશન, ઇલેક્ટ્રિક થાંભલો, બસ, વાહનો તથા માણસોની અવર જવર, પોલીસ કાર, સિટી મોલ, રેકડી, સ્કૂલ, બસ, રિક્ષા, ટાવર, વૃક્ષો, પીઠર કોમ્પ્લેક્સ, આનંદ, પ્રોવિઝન સ્ટોર, સીડી કોર્નર, આ વગેરે જે છે આપણે ચિત્રોમાં દેખાય છે. આગળ છે, ટેન્કરની પાછળ ઉભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે? તો ટેન્કરની પાછળ ઉભેલી વ્યક્તિ એમ્બ્યુલન્સ અને પોલીસને ફોન કરી રહી હશે. ચિત્રમાં દેખાતા વાહનોના ઉપયોગ લખો. તો પોલીસ જીપનો ઉપયોગ ઘટના સ્થળેની વિગત મેળવવા આગળની કાર્યવાહી કરવા માટે થાય છે. કાર અને મોટરબાઇક એક જગ્યાએથી બીજી જગ્યાએ સમયસર પહોંચવામાં મદદરૂપ થાય છે. ટેન્કરનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે પાણી પહોંચાડવા માટે થાય છે. ચોથું, બસ મુસાફરોને એક ગામથી બીજા ગામ લઈ જાય છે. પાંચમું, રિક્ષા મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે. અને છઠ્ઠું, એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીને હોસ્પિટલમાં પહોંચાડવા માટે થાય છે. ચોથું, હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થયો? તો હેલ્મેટ પહેરનાર અકસ્માતમાં જીવલેણ ઘાતમાંથી બચી ગયો. પાંચમું, શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે? તો શહેરમાં નીચે જણાવેલી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે, શાળા, એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, બસ સ્ટેશન, પોલીસ જીપ, જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટેની વિવિધ દુકાનો વાળા કોમ્પ્લેક્સ અને નાસ્તા હાઉસ. બીજું જોઈએ, ચિત્ર નીચેના પ્રશ્નોના ઉત્તર તમારા શબ્દોમાં લખો, જેમાં પહેલું છે, ચિત્રમાં દેખાતા પ્રોવિઝન સ્ટોરમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો તમે ઘણી વસ્તુઓ લખી શકો, જેમ કે માથામાં નાખવાનું તેલ, ચોકલેટ, પેપરમિન્ટ, ચા, કોફી, ખાંડ, ચાનો મસાલો, ઘઉં, ચોખા, બાજરો વગેરે અનાજ, મગ, ચણા, તુવેર વગેરે કઠોળ, ખાદ્ય તેલ, ઘી, હળદર, મરચું, ધાણા, જીરું, મીઠું વગેરે જેવા મરી મસાલા, ઘઉંનો લોટ, ચણાનો લોટ, નાહવા તથા કપડાં ધોવાના સાબુ, વાસણ સાફ કરવાનો સાબુ, પાવડર, આમ આવી અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓ ત્યાં મળતી હશે. બીજો પ્રશ્ન જોઈએ, અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો સાથે કઈ વાતચીત કરતા હશે? તો આન્સર જોઈએ, અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો અકસ્માત કેવી રીતે થયો હશે તેના વિશે વાતચીત કરતા હશે. કોઈ કહેશે, આવડી મોટી ટેન્કર રસ્તા વચ્ચે ઊભી રાખી છે તો અકસ્માત થાય જ ને. તો બીજો કહેશે કે બાઇક ચલાવનારને જ ધ્યાન રાખ્યું નહીં હોય. તો અન્ય વ્યક્તિ કહેશે, આજના જુવાનિયાઓ બાઇક ઝડપથી ચલાવતા હોય છે એટલે આવા અકસ્માત થયા જ કરે. તો કોઈ કહેશે, બાઇક ચલાવનારે હેલ્મેટ પહેર્યું છે તે સારી વાત કહેવાય જેથી તેને વધારે ઈજા ન થઈ. આવી રીતે વાતચીત કરતા હશે. તમારા મતે કયા કારણે અકસ્માત થયો હશે? તો આન્સર છે, મારા મતે રસ્તે ચાલતા માણસને બચાવવા જતા અકસ્માત થયો હશે. અહીં તમે તમારો મૌલિક વિચાર લખી શકો છો.
વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ? તો વાહન ચલાવતી વખતે નીચે જણાવેલી સાવધાની રાખવી જોઈએ. ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી જોઈએ નહીં. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. માણસોની અવર જવર વધારે હોય ત્યાં ઝડપથી વાહન ચલાવવું જોઈએ નહીં. શાળા આવેલી હોય ત્યાં વાહનની ઝડપ ઓછી પાડવી જોઈએ. વગર કામનો હોર્ન વગાડવાનું ટાળવું જોઈએ. કોઈ જગ્યાએ વળાંક લેવાનો હોય ત્યાં સાઇડ લાઇટ જરૂર બતાવવી. ગાડીમાં સીટ બેલ્ટ બાંધવો જોઈએ. રસ્તામાં નાનું બાળક કે કોઈ પ્રાણી દેખાય તો વાહનને થોડું ધીમું ચલાવવું જોઈએ. તો આવી આવી સાવધાની રાખવી જોઈએ. હાઈવે પર ડીપર બતાવ્યા વગર ઓવરટેક ન કરવો જોઈએ. 5. અકસ્માત સ્થળે 108 કેવી રીતે પહોંચ્યું હશે? તો અકસ્માત સ્થળેથી કોઈએ 108 ને ફોન કરીને જણાવી હશે એટલે તરત જ 108 અકસ્માત સ્થળે પહોંચી ગઈ હશે. આગળ જોઈએ પ્રશ્ન 6. જો બસ સ્ટેશન ન હોય તો લોકોને સી અડચણ પડે. જો બસ સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે. ટાઢ તડકો અને વરસાદમાં લોકોને વધુ હાડમારી ભોગવવી પડે. અને આ બધા જ પ્રશ્ન એવા છે કે એમાં તમે તમારા મૌલિક વિચારો ઉમેરી શકો. ચલો આગળ જોઈએ. કોમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો. તો કંઈ પણ લખી શકો. મેં લખ્યું છે, મારા ઘરની નજીક ઓમ કોમ્પ્યુટર સેન્ટર નામનો એક કોમ્પ્યુટર સેન્ટર છે. એકવાર હું ત્યાં ગઈ હતી. ત્યાં મને કોમ્પ્યુટરના વિવિધ ભાગો વિશે સમજૂતી મેળવી હતી. કીબોર્ડ, માઉસ, મોનિટર, સીપીયુ તેમજ ઇન્ટરનેટ અને ઈમેલ કેવી રીતે મોકલવો તેની માહિતી મેળવી હતી. ત્યાં ઘણા બધા લેપટોપ પણ હતા. મેં લેપટોપના વિવિધ પાર્ટ્સ વિશે પણ માહિતી મેળવી હતી. તો આ રીતે આપણે જવાબ લખી શકીએ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 8. રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે, તો પેટ્રોલ પંપ પર કેવું દૃશ્ય હશે? તો આન્સર જોઈએ. રાત્રે 12 કલાક પેટ્રોલની કિંમતમાં વધારોનો અમલ છે એ જાણીને સૌ પ્રથમ આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પોતાના વાહનોમાં પેટ્રોલ ભરાવવા દોડીને આવ્યા હશે. આથી પેટ્રોલ પંપ અને રસ્તા પર લાંબી લાઈન લાગી હશે અને સૌ લોકો સરકારની પેટ્રોલના ભાવ વધારા માટે ટીકા પણ કરતા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય ગુજરાતીના ચેપ્ટર 1ના સ્વાધ્યાય અને અભ્યાસનું સંપૂર્ણ સોલ્યુશન. ધોરણ 8 ના આવા અન્ય વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.